ડીસા શહેરમાંથી અત્યારે આપણને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડીસા તાલુકાના શેરપુરા ગામે જાગૃત ખેડૂત દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે 10 લાખના ખર્ચે ખેત તલાવડી તૈયાર કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના અનેક લોકોના હાલ બેહાલ થયા છે, તો બીજી બાજુ ઓછા વરસાદના કારણે પાણીના તળ નીચા જઈ રહ્યા છે, જેનાથી ખેડૂતોને ખેતરમાં પાણી ન મળતા જગતનો તાત ચિંતિત બન્યા છે. ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકાના શેરપુરા ગામના એક ખેડૂત શિક્ષક અણદાભાઈ જાટ દ્વારા પોતાના માલિકી ખેતરમાં દર સિઝનમાં પાણી મળી રહે તે હેતુથી ખેતરમાં ખેત તલાવડી બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં 110 ફૂટ લાંબી અને 110 ફૂટ પહોળી સાથે 32 ફૂટ ઊંડું તળાવ ખોદીને ખેત તલાવડી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં જાગૃત ખેડૂતના જણાવ્યા અનુસાર અંદાજે 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખેત તલાવડીમાં 56 એકર જેટલું પાણી સંગ્રહ કરી શકાય એટલે 12 મહિનાની સિઝનમાં પિયત કરી શકાશે. સાથે સાથે ખેડૂત અણદાભાઈ જાટ દ્વારા દાવો કરાયો હતો કે ભારતમાં આ પ્રથમ ખેત તલાવડી તૈયાર કરવામાં આવી રહી છે અને અન્ય ખેડૂત મિત્રોને પણ આહવાન કરાયું હતું કે સૌ આત્મનિર્ભર બનો અને પાણીનો વહળો ચાલતો હોય તો ત્યાં ખેત તલાવડી બનાવવામાં આવે જેથી પાણીનો સંગ્રહ પણ કરી શકાય અને વરસાદી પાણીના નુકસાનથી પણ પાકને બચાવી શકાય. ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામમાં ખેડૂત શિક્ષક દ્વારા પ્રધાનમંત્રીનું સૂત્રને આત્મનિર્ભર બનાવી શીખ સાથે સુંદર ખેત તલાવડી તૈયાર કરવામાં આવી છે અને અન્ય ગામના ખેડૂતોને પ્રેરણા મળી રહી છે અને અન્ય ગામના ખેડૂતો દ્વારા પણ ખેત તલાવડી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શેરપુરા ગામના જગતનો તાત ખેડૂત દ્વારા ખેત તલાવડી તૈયાર કરવામાં આવી ત્યારે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીએ પણ શેરપુરા ગામની મુલાકાત લીધી હતી અને શિક્ષક ખેડૂત દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રકાશ ગૌસ્વામી, બનાસકાંઠા. ભાઈ જાટ, મારો વતન ગામ શેરપુરા, તાલુકો ડીસા. હું ધૂણસોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વર્ષોથી ડીસા તાલુકો અને બનાસકાંઠા જિલ્લો પાણીની સમસ્યા સામે ઝઝૂમતો આવ્યો છે. ત્યારે બનાસકાંઠાના વિસ્તારને પાણી મળી રહે તેના માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા. સરદાર સરોવરમાંથી પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમમાં અને સરદાર સરોવરમાં નાખવાના પ્રયત્નો કર્યા, છતાં પણ પાણીના તળ અત્યારે આવ્યા નથી. આજે વાત કરીએ ડીસા તાલુકાની, તો 1200 ફૂટના બોર કરવા છતાં ખારાશવાળું અને ક્ષારવાળું પાણી આવે છે. ત્યારે હું, મને પણ થયું કે મારે પણ મારા ખેતરના પિયત માટે કંઈક કરવું જોઈએ. એના માટે મેં મારા જ ખેતરમાં, તમે જોઈ શકો છો કે 110 ફૂટ લાંબી અને 110 ફૂટ જેટલી પહોળી અને 32 ફૂટ જેટલી ઊંડી ખેત તલાવડી બનાવેલી છે. આ ખેત તલાવડી ચોમાસામાં વરસાદના પાણીથી ભરવાની છે કે મારા ખેતરમાં નદી જેટલો જે વળો વહે છે એને રોકી અને સામો જે રસ્તો દેખાય છે રસ્તા દ્વારા પાણી અંદર ઉતારવાનું છે અને આ ખેત તલાવડીમાં 56 લાખ લીટર જેટલું પાણી સમાશે અને આ 56 લાખ લીટર પાણીથી હું મારી 10 વીઘા જમીનને 40 વાર એટલે કે 4 સિઝન સુધી હું પિયત કરી શકીશ અને સાથે સાથે આ ખેત તલાવડી તૈયાર થઈ જતાં આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે તેમને જે વળાનો ભય રહેતો વારંવાર, કુડા જેવા ગામ ડૂબી જતા, એ ગામ હવે નહીં ડૂબે. હું તો બીજા મિત્રોને પણ, બીજા ખેડૂતોને પણ વિનંતી કરું છું કે તમે પણ તમારા ખેતરમાં આવું વળો વહેતો હોય તો હવે ખેત તલાવડી બનાવો, જેથી તમારા નીચાણવાળા વિસ્તારના ખેડૂતોના ઘર બચી શકે છે, એમની જમીન બચી શકે છે. આ મારી ખેત તલાવડી ભારતની એવી પ્રથમ ખેત તલાવડી છે જે ખેડૂતે સ્વનિર્ભર રીતે બનાવેલી છે અને પ્લાસ્ટિક પાથરી, એના ઉપર ઈંટો અને સિમેન્ટથી ચણતર કરવાનું છે, જે આખા ભારતમાં આવી એક પહેલી ખેત તલાવડી છે, જે સૌથી મોટી ખેત તલાવડી છે. આ ખેત તલાવડી બનાવવાનો વિચાર એમ કહેવા જઈએ તો મોદી સાહેબે આહવાન કર્યું હતું કે ચાલો આત્મનિર્ભર બનીએ, તો મોદી સાહેબનો એ વાક્ય મેં ઉપાડી લીધો અને મોદી સાહેબને ગુરુ ગણી અને મેં ચાલો આત્મનિર્ભર બનીએ અંતર્ગત મારા ખેતરમાં ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી. જય હિન્દ, જય ભારત.